गुजरात वाल्मीकि संगठन द्वारा सफाई कामदारोंना पड़तर प्रश्नोने लईने दंडवंत प्रणाम यात्राए निकळेला लालजी भगतने गुजरात करार आधारित रोजमदार कर्मचारी महासंघना प्रमुख अमित कविए समर्थन आप्युं छे। वात करीए तो गुजरातमां वाल्मीकि समाजना प्राण प्रश्नो अने सफाई कामदारोंना प्रश्नोने लईने संगठनना प्रमुख लालजी भगत द्वारा 2 वर्ष अगाउ मालपुरथी दिल्ली सुधीनी पदयात्रा योजी देशना वडाप्रधानने आवेदनपत्र आप्युं हतुं, परंतु आ पड़तर प्रश्नने लईने जरूरी निर्णय नहीं कराता हाल पण सफाई कामदारो मुश्किलो वेठी रह्या छे। त्यारे समाजना अग्रणी लालजी भगत मालपुरथी गांधीनगर सुधीना आश्रे 120 किलोमीटरना अंतरनी दंडवंत प्रणाम यात्रा योजी मुख्यमंत्रीने आवेदनपत्र आपवाना छे। ત્યારે ગુજરાત કરાર આધારિત રોજમદાર કર્મચારી મહાસંઘના પ્રમુખ અમિત કવિએ સમર્થન આપી સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા સરકારને અપીલ કરી યોગ્ય સન્માન આપવા માંગ કરી હતી। વાલ્મીકિ સંગઠનનો એક યુવાન ગુજરાતના છેવાડાના માલપુર જેવા નાના ગામડામાંથી નીકળીને મુખ્યમંત્રીના કાર્યાલય સુધી ઢસડતા નતમસ્તક અને ઢસડતા ઢસડતા રોડ ઉપર ઘસડાતા જવાનો એક નિર્ણય લે। ગાંધીના સ્વપ્નના ભારતમાં ગાંધીએ દબાયેલા અને કચડાયેલા વર્ગ માટે એટલે કે વાલ્મીકિ સમાજને ન્યાય મળે તેવી વાતો કરી હતી। સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં નામદાર સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે। ગાંધીએ કેવો તો કિંમતી હતો અને સસ્તો થઈ ગયો, ખબર છે થયું છે શું? તું ગાંધીનગર સુધી પહોંચવાનો રસ્તો થઈ ગયો। આજે નેતાઓના મોટા આક્રમણોની વચ્ચે એક ગરીબ યુવાન વાલ્મીકિ સમાજનો, વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોના અધિકારો માટે નીકળ્યો છે, ત્યારે હું અમિત કવિ ગુજરાત કરાર આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારીઓના લાખો કરાર આધારિત કર્મચારીઓ વતી સમર્થન આપું છું। આ યુવાન પોતાના અધિકારો માટે, પોતાના અસ્તિત્વ માટે સફાઈ કામદારને સમાન કામ સમાન વેતન મળે તેવી જીદ સાથે ન્યાયપાલિકા માટે ભીખ માંગે છે। સાહેબ, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી ગુલામી છે કે એક વાલ્મીકિ સમાજના એક સફાઈ કામદારને લાખો સફાઈ કામદારો માટે નીકળવું પડે, ભીખ માંગવી પડે। નામદાર સરકારને વિનંતી છે, ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કચડાયેલા વાલ્મીકિ સમાજ એટલે કે સફાઈ કામદારોને સન્માન આપ્યું ઉત્તર ભારતના યુપીમાં। આજ સન્માન લાલજી ભગતને મળે અને બીજા લાખો યુવાનોને મળવું જોઈએ। લાલજી ભગતનો વિચાર છેવાડાના સફાઈ કામદાર સુધી પહોંચવો જોઈએ। લાલજી ભગતની આ વિચારધારા એ જ છે કે સફાઈ કામદારોને વતન મળે, વેતન મળે, સમાન કામ સમાન વેતન તો મળે જ, પણ એમને કર્મચારી જે કાયમી કર્મચારી હોય છે એવા તમામ લાભો એમને મળે। પશ્ચિમના દેશનું અનુકરણ કરીએ છે, પણ પશ્ચિમના દેશોમાં જઈને તો આપણો ભારતીય યુવાન સફાઈનું જ કામ કરે છે। દોસ્તો, પશ્ચિમમાં સફાઈને ઉન્નત ગણવામાં આવતી હોય, શ્રેષ્ઠ ગણવામાં આવતી હોય, ત્યાં વેતન મિનિમમ વેજીસ કરતાં વધુ મળતું હોય, એ લાલજી ભગતની વિચારધારાને હું સમર્થન આપું છું।